નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોની અંદર જે સૌથી વધારે જગ્યાઓ પર જે જગ્યાઓ પર ભરતી આવી છે, MTS ક્લાર્ક છે, કોચ છે, ડ્રાઈવર છે, જે ધોરણ 10-12 અને સ્નાતક ઉપર જે અલગ અલગ જગ્યા ઉપર ભરતી રહેશે મિત્રો, પગાર ધોરણ પણ તમને અલગ અલગ મળશે, જે 25,000થી પ્લસ પગાર ધોરણ રહેશે. તો આ જે ભરતી છે એની સંપૂર્ણ માહિતી જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો, જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂઆત કરીએ. તો મિત્રો, આજે જાહેરાત તમે જોઈ શકો છો, ગુજરાત વિદ્યાપીઠની અંદર જે એડવર્ટાઇઝમેન્ટ 2023-24 માટે આવેલી છે, જે અરજી કરવાની છે, છે તારીખ છે 24/6/2023 સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની છે. મિત્રો, આની અંદર જે ફર્સ્ટ નંબરની જગ્યા છે સિવિલ એન્જિનિયર માટે અમદાવાદ માટે જગ્યા છે, 50,000 રૂપિયા પગાર છે. લાયકા છે ફર્સ્ટ ક્લાસ બેચલર ડિગ્રી ઇન રિગાર્ડિંગ હોવું જોઈએ, જે ડિપ્લોમા ડિગ્રી હોય એ અંતર્ગત. આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર માટે જગ્યા છે અમદાવાદ અંતર્ગત જગ્યા છે. ફર્સ્ટ ક્લાસ જે બેચલર ડિગ્રી પ્લસ રિગાર્ડિંગ જે ઇન્સ્ટિટ્યૂટ રિગાર્ડિંગ અંતર્ગત આપણને ડિપ્લોમા સિવિલ એન્જિનિયર હોવું જોઈએ. તો 35,000 પગાર છે, 5 વર્ષનો અનુભવ માંગેલો છે. સેક્શન ઓફિસર માટે જગ્યા છે અમદાવાદ માટે જગ્યા છે. માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ. અને મિત્રો, આની અંદર પણ તમારે 3 વર્ષનો અનુભવ માંગેલો છે. 28,000 રૂપિયા પગાર રહેશે. આસિસ્ટન્ટ માટે જગ્યા છે, જે એક જગ્યા રહેશે અમદાવાદ માટે જગ્યા છે. બેચલર ડિગ્રી એને જે રિગાર્ડિંગ હોવું જોઈએ, 25,000 રૂપિયા પગાર છે. 5 વર્ષનો અનુભવ માંગેલો છે. ટેકનિકલ આસિસ્ટન્ટ માટે જગ્યા રહેશે, જે બેચલર ડિગ્રી હોવી જોઈએ. અમદાવાદ માટે જગ્યા છે, 25,000 રૂપિયા પગાર રહેશે. તો મિત્રો, આની અંદર જે અનુભવ મિનિમમ 3 વર્ષનો અનુભવ માંગેલો છે બેચલર ડિગ્રી સાથે, સ્ટેટ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટ અંતર્ગત અથવા કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરની અંદર તમારો અનુભવ હોવો જોઈએ ટેકનિકલ આસિસ્ટન્ટ માટે. સાથે મિત્રો, નેક્સ્ટ જગ્યા છે લેબ આસિસ્ટન્ટ માટે અમદાવાદ માટે જે જગ્યા છે. હોમ સાયન્સ ફૂડ અને જે છે એ ન્યુટ્રિશન અંતર્ગત જગ્યા છે. બેચલર ડિગ્રી હોવી જોઈએ જે સબ્જેક્ટ રિગાર્ડિંગ. 3 વર્ષનો અનુભવ જે ફૂડ અંતર્ગત માંગેલો છે. જે લેબોરેટરી ક્ષેત્રે હોય તો તમે જઈ શકો છો, 25,000 રૂપિયા પગાર ધોરણ છે. રિસેપ્શનિસ્ટ માટે જગ્યા છે, એની અંદર એક જગ્યા છે અમદાવાદની અંદર જગ્યા છે. બેચલર ડિગ્રી રિગાર્ડિંગ હોવું જોઈએ યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યૂટ. 3 વર્ષનો અનુભવ માંગેલો છે. તો મિત્રો, જે વાયરબલ અંતર્ગત જે હોય એ અંતર્ગત તમારો અનુભવ રિસેપ્શનિસ્ટનો હોવો જોઈએ, જે 25,000 રૂપિયા પગાર છે. વોર્ડર માટે જગ્યા છે જે અમદાવાદ અને સાદરા માટે રહેશે, 6 જગ્યાઓ છે. બેચલર ડિગ્રી હોવી જોઈએ, કોઈ અનુભવની જરૂર નથી. 22,000 રૂપિયા પગાર છે. વોર્ડન જે મેલ માટે જગ્યા, જે પહેલાં સિફ્ટ ફિમેલ હતું હવે મેલ છે, 7 જગ્યાઓ છે અમદાવાદ અને સાદરા માટે રહેશે. બેચલર ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ. અને મિત્રો, આની અંદર જે સ્પેશિયલ હોય પણ જઈ શકે છે. 22,000 રૂપિયા પગાર છે. અપર ડિવિઝન ક્લર્ક માટે જગ્યા છે, 7 જગ્યાઓ છે અમદાવાદ અને સાદરા માટે રહેશે. તો આની અંદર મેલ ફિમેલ અરજી કરી શકે છે. એઝ અ બેચલર ડિગ્રી હોવી જોઈએ, એ અંતર્ગત હોવી જોઈએ. 2 વર્ષનો અનુભવ માંગેલો છે ક્લર્ક માટે. 20,000 રૂપિયા પગાર છે. એકાઉન્ટ માટે જે 6 જગ્યાઓ છે અમદાવાદ, બોચસન અને દેથાલી માટે જગ્યા છે. એમકોમ વિથ 55% કરેલું હોવું જોઈએ. અને મિત્રો, જે 50% તમારે બીકોમની અંદર અથવા એમકોમની અંદર જે 55% હોવા જોઈએ. 20,000 રૂપિયા પગાર છે. કોચ માટે જગ્યા છે બેડમિન્ટન માટે, એ જગ્યા છે અમદાવાદની અંદર રહેશે. બાયપાસ અને બેડમિન્ટન જે કોચિંગ હોય છે એ અંતર્ગત હોવું જોઈએ. એની અંદર 2 વર્ષનો અનુભવ માંગેલો છે. 20,000 રૂપિયા પગાર ધોરણ રહેશે. કોચ સ્વિમિંગ માટે છે, જે મેલ માટે 2 જગ્યાઓ છે અમદાવાદ માટે છે. બારપાસ અને કોચિંગ ડિપ્લોમા કરેલો હોવો જોઈએ. 20,000 રૂપિયા પગાર છે. 2 વર્ષનો અનુભવ માંગેલો છે. કોચ સ્વિમિંગ માટે જે ફિમેલ માટે એરિયા છે, બારપાસ પ્લસ કોચિંગનો કોર્સ હોય એ કરતો હોવો જોઈએ. તો પગાર ધોરણ તમને 20,000 રૂપિયા
મળશે. તો મિત્રો, મહેસૂલ માટે જગ્યા છે જે અમદાવાદ માટે બે જગ્યાઓ રહેશે, જે બેચલર ડિગ્રી હિસ્ટ્રી જે મહેસૂલ જે સ્ટડી હોવું જોઈએ, બે વર્ષનો અનુભવ છે, 20,000 રૂપિયા પગાર રહેશે. લોઅર ડિવિઝન ક્લાર્ક માટે જગ્યા છે, જે અપર ડિવિઝન અને લોઅર ડિવિઝન જે અલગ અલગ જે ક્લાર્કની પોસ્ટ છે, અમદાવાદ, દેથાલી અને સાદરા માટે જગ્યા છે. બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ, કોઈ પણ પ્રકારનો અનુભવ ન હોવો જોઈએ. નહીં હોય તો પણ તે અરજી કરી શકશે. સાથે મિત્રો, આની અંદર કોમ્પ્યુટરનો અનુભવ હોવો જોઈએ. પગાર હશે 17,000 રૂપિયા મળશે. ડ્રાઈવર માટે 3 જગ્યાઓ છે, અમદાવાદની અંદર હશે. 10 પ્લસ પ્લસ જે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હોય એ હોવું જોઈએ. તમે ડ્રાઇવિંગનો જે અનુભવ છે એ હોવો જોઈએ. 15,000 રૂપિયા પગાર છે. MTS માટે જગ્યા 24 છે, સૌથી વધુ જગ્યાઓ રહેશે, જે અમદાવાદ, રાંધેજા અને સાદરા માટે છે. 10 પાસ કરેલું હોવું જોઈએ, જે ITI પ્લસ પાસ હોવા જોઈએ. તો મિત્રો, આની અંદર જે 15,000 રૂપિયા પગાર છે, કુક જે કિચન અટેન્ડન્સ માટે જગ્યા છે, રાંધેજાની અંદર જગ્યાઓ રહેશે. તો 10 પાસ પ્લસ જે એક્સપિરિયન્સ કુકિંગનો હોય એ હોવો જોઈએ, 15,000 રૂપિયા પગાર હશે. ગ્રાઉન્ડમેન માટે જગ્યા છે, 4 જગ્યાઓ છે અમદાવાદ અને સાદરા માટે. 10 પાસ અને 2 વર્ષનો અનુભવ માંગેલો છે, જે ગ્રાઉન્ડમેનનો 2 વર્ષનો અનુભવ 12,000 રૂપિયા પગાર હશે. વોચમેન માટે 6 જગ્યાઓ છે, અમદાવાદ, અંબેથી, સાથે મિત્રો રાધેજા અને સાદરાની અંદર જગ્યાઓ રહેશે. 10 પાસ માંગેલું છે, 12,000 રૂપિયા પગાર હશે. તો મિત્રો, અટેન્ડન્સ માટે 6 જગ્યા એજ માટે જગ્યા છે, જે અમદાવાદ, રાંધેજા અને સદરા માટે છે. એક્સપિરિયન્સ તમારે અટેન્ડન્સનો હોવો જોઈએ, યુનિવર્સિટી રિગાર્ડિંગ, સ્કૂલ છે, ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ સેક્ટરની અંદર, ગુજરાતી અને હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ. 12,000 રૂપિયા પગાર છે. તો મિત્રો, આની અંદર ઘણી બધી જે માહિતી તમને આપેલી છે, જે આ ભરતી રહેશે એ 11 માસનો કરાર હશે. તો મિત્રો, આની અંદર જે કરાર પૂર્ણ થયા પછી તમારા જે ઓટોમેટિક જે કરાર છે એ રિન્યૂ થશે, અને જે આની જે ભરતી અંતર્ગત હોય એક તમારે કરાર પૂર્ણ થયા પછી જો એમને છૂટા કરવા હોય તો એ પણ છૂટા કરી શકે છે. તો મિત્રો, આજે કાયમી ભરતી નથી. મિત્રો, ઓનલાઈન અરજી તમારે 24/6/2023 સુધી કરવાની છે, જે ગુજરાત વિદ્યાપીઠ .org ઉપર તમારે કરવાની રહેશે. તો મિત્રો, આની અંદર સૌથી વધુ જગ્યા છે ઓનલાઈન અરજી કરવા માટે, જે 10, 12 અને ગ્રેજ્યુએશન કરેલું છે એ મિત્રો કરી શકે છે. અને મિત્રો, આની અંદર જે એપ્લિકેશન ફીની વાત કરીએ, 500 રૂપિયા તમારી એપ્લિકેશન ફી છે એ પે કરવાની રહેશે. તો મિત્રો, આ તે સંપૂર્ણ માહિતી જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય 24/6/2023 સુધી કરી શકે છે. આની અંદર તમને કોઈ પણ પ્રકારનો TAT આપવામાં આવશે નહીં. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.